વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે પોતાના 56મા જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી. આજે માંજલપુર કુબેરેશ્વર પ્રાથમિક શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે તેમણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને વિદ્યાલયના 56 દિવ્યાંગ વિદ્યાર્થીઓને દત્તક લઈ એમની સાર સંભાળ અને 12મું ધોરણ સુધીનું ભણતરની જવાબદારી લીધી હતી. સાથોસાથ વડોદરા નગર પ્રાથમિક શાળામાં ભણતા 800 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને 12મા ધોરણ સુધીનું ભણતરની તમામ જવાબદારી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી લેશે તેવી જાહેરાત પણ કરી હતી. વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણતા બાળકો, એમાંથી જે વિશિષ્ટ બાળકો છે તે 800 જેટલા બાળકો, એમાંથી 56 જેટલા બાળકોને આજે દત્તક લેવાના કાર્યક્રમનું આયોજન ચેરમેન માન્ય મિનેશભાઈ પંડ્યાના માધ્યમથી કરવામાં આવ્યું. અને અહીંયા આવ્યા પછી એવું ધ્યાનમાં આવ્યું કે સમગ્ર વડોદરા શહેરમાં 800 જેટલા બાળકો એ વિશિષ્ટતા ધરાવે છે, જેને કારણે આ બાળકોના ભણતર માટે પણ વિશિષ્ટ પ્રકારના શિક્ષકોનું આયોજનની જરૂરિયાત પડે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા રાજકીય પક્ષને બદલે સામાજિક ઉત્તરદાયિત્વ કરનારી પાર્ટી છે અને માટે જ આજે આ બધા જ બાળકો એટલે કે 800 બાળકો એમના 9મા ધોરણમાં, 10મા ધોરણમાં, 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં આ વિદ્યાર્થીઓના શિક્ષણ માટેનું સમગ્ર આર્થિક રીતે સહયોગ એ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી આપવામાં આવે એ પ્રકારની આજે જાહેરાત કરી છે. જે 56 બાળકો આજે અહીંયા ઉપસ્થિત છે, 56 બાળકોની વ્યક્તિગત જવાબદારી મારા મારફતે લેવામાં આવી છે. ત્યારે હું સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું, જે વસ્તુની અમને ખબર નહોતી એ વસ્તુ એમના માધ્યમથી અમને જાણવા મળી અને બાળકોને આવનારા સમયમાં સારામાં સારું શિક્ષણ મળી રહે એની જોવાની જવાબદારી જ્યારે અમને આપી છે ત્યારે મિનેશભાઈ પંડ્યા, શ્વેતાબેન અને એમની સમગ્ર ટીમ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજની આ મારા જન્મદિવસની શરૂઆત છે તે હિન્દુ નર્સિંગ સ્કૂલ ખાતે સીપીઆરના ટ્રેનિંગના કાર્યક્રમથી કરવામાં આવી. 14મી ડિસેમ્બર 2021ના દિવસે પહેલીવાર વડોદરા શહેરમાં અલગ અલગ સ્થળ ઉપર સીપીઆર ટ્રેનિંગનો કાર્યક્રમ કર્યો અને ત્યાર પછી આ જ વાત મેં માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબને કરી, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે વાત કરી અને ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં બધી જ મેડિકલ કોલેજોમાં શિક્ષકોને, પોલીસના કર્મચારીઓને, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સીપીઆરની ટ્રેનિંગ મળે એનું આયોજન રાજ્ય સરકારના માધ્યમથી કરવામાં આવ્યું. ત્યારે આ શૃંખલામાં જ એક સીપીઆર ટ્રેનિંગનું સરસ મજાના કાર્યક્રમનું આયોજન હિન્દુ નર્સિંગ સ્કૂલ ખાતે થયું. સ્કૂલના વિદ્યાર્થીઓને એટલે કે નર્સિંગના વિદ્યાર્થીઓને આની ટ્રેનિંગ આપી અને આવનારા સમયમાં સમગ્ર વડોદરા શહેરમાં જેને જરૂર પડે તે બધા જ લોકોને આ સીપીઆરની ટ્રેનિંગ મળે એવું આયોજન કરવામાં આવ્યું છે. અને આ સીપીઆરની ટ્રેનિંગ માટેના મેનિક્વિન્સ એટલે કે ડમી એના માટેની 100% ગ્રાન્ટ માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટના માધ્યમથી મળી છે, ત્યારે બહેનનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.